ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર ડોક્ટર વી એચ પટેલ હોસ્પિટલ સામેના રોડ ખોદીને ગટરના પાઇપ રિપેરિંગ કરાયા છે તે નગરપાલિકાનું સારું કામ છે પણ સારા કામની લોકો પ્રશંસા કરે તેવું સ્માર્ટ વર્ક ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અહીં પણ એવું જોવા મળે છે પાલિકાના ગટર વિભાગે તેનું કામ કર્યું પરંતુ ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં રોડને ફરી રિપેર કરવો જોઈએ તે આજ દિવસ સુધી થયેલ નથી અને ઠેર ખાડા જોવા મળે છે તથા ધૂળ ઉડી રહી છે અને ધૂળને કારણે આ રોડ ઉપરના દુકાનદારો ત્રસ્ત છે તો ગટરનું કામ પૂર્ણ થતાં પાલિકાના બાંધકામ વિભાગે આગળ આવી તાત્કાલિક રોડ બનાવવો જોઈએ જેથી લોકોને રાહત થાય અને જે સારું કામ કર્યું છે તેની ક્રેડિટ પાલિકાને મળે મારું નામ મનસુખ મેનજર કુશુલ કુસુલ જ્વેલર્સમાંથી બોલું છું હવે આ લગભગ પંદર દિવસથી આ હાલત છે અહીંયા બા જ્યારે ખાડો ખોરા ત્યારે દસ દિવસથી અમે દુકાન અમારે બંધ રાખવી પડી કારણ કે એના લીધે ડસ્ટિંગને લીધે અમારો માલ ખરાબ થાય ગ્રાહકોને આવવામાં તકલીફ પડે ને હમણાં પણ કોઈ ગ્રાહક આવતા નથી આને લીધે એટલે અમારે ધંધાને બહુ નુકસાની થઈ છે અમારે અરે આ જે આ જે ખાડા ખોવાયા છે પછી એનો પૂરો નથી અને લેવલિંગ અને આ નથી બન્યું એના લીધે ડસ્ટિંગ બહુ થયા છે ડસ્ટ બહુ ઉડે છે એટલે અમારો સામાન ખરાબ થયા છે ઉધરસ સદી થયા છે ડસ્ટને લીધે ને તબિયત બગડે છે મારું નામ નિલેશ ઠક્કર સમસ્યા છે કે જ્યાંથી આ લોકો ઘાટરની લાઈન નખી ગયા છે બરાબર છે એના પછી થોડાક દિવસે આવશું કહીને ગયા છે અમને હજી સુધી કોઈ આવ્યા નથી કામ કરવા અને અમે અમારી રીતે બધા વાત કરી જઈ કે આવશું અમે કરી જશું પણ અમને એના કારણે બહુ પરેશાની ભોગવવી પડે છે ડસ્ટ બહુ ઉડે છે અમે બેસી નથી શકતા અહીંયા બધા અમારા વેપારીઓને એક જ માંગ્યા રોડ રસ્તાનું કામ જલ્દી થાય મારું નામ સંજય ચૌહાણ છે કે એસ કોલકોટ મારી આઈસ્ક્રીમ પાર્લર દુકાન સમસ્યા ગટર આ રોડ ઉપર ગટરનો પ્રોબ્લેમ કંઈક આગળથી હતો એને લીધે અમારી દુકાનની આગળની સાઈડમાં બે ચેમ્બરો નાખી અને પ્રોબ્લેમ સોલ્વ એ લોકોએ કર્યો ગટરની લાઈન નાખી અને એના બે મહિના પહેલાં ડામર રોડ બન્યો હતો ઘણા ટાઈમથી બંધ હતો ને ડામર રોડ થઈ ગયો હતો પછી કહે છે કે આઠ દસ મહિનાથી ગટર લાઈન ચોકઅપ છે પણ એ ત્યારે ન કર્યું ને હમણાં કર્યું નવા રોડ બન્યા પછી એ બની ગયો અને કહેશે અઠવાડિયાની અંદર રોડ બની જશે પણ અઠવાડિયાની જગ્યા અત્યારે એકથી સવા મહિનો આશરે થઈ ગયો હજી રોડ નથી બન્યો ધૂળ ઉડે છે અમે ધંધામાં માલ અમારો બગડે છે ગરાકીમાં તકલીફ પડે છે અને અમારે પોતાને અમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે આની અને કહે છે કે તો આવી જશે આવી જશે પણ હજી સુધી નથી કરે દિલીપ પ્રબારી અહીંયા ગટર માટે ખાડો ખોદવામાં આવ્યો તો એ બહુ સારું કામ છે પણ પછી બીજે ત્રીજે દિવસ રોડ બની જવો જોઈએ એની જગ્યાએ બન્યો નથી આપણી દુકાનમાં પણ બહુ તકલીફ થાય ધોખણ ઉડે ધૂળ ઉડે એ બધું બહુ સમસ્યાઓ છે એ રોડ બનાવવા જલ્દી તેમ બને એમ સારું સ્ટોરી બાય નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ ભુજ